વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક સરસ ટોપિક ની વાત કરવાના છીએ જેનું નામ છે લેન્સ નું સૂત્ર અને પછી મોટવણી પણ જોવાના છીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ લેન્સ ના સૂત્ર ની તો લેન્સ નું સૂત્ર કોને કહેવાય છે એ વસ્તુ આપણે જોવાના છે। જૂના સિલેબસ ની અંદર આ જે સૂત્ર છે એની આખી એક સાબિતી હતી પરંતુ એનસીઆરટી સિલેબસ ની અંદર આપણે માત્ર આ સૂત્ર જ તૈયાર કરવાનું છે સૂત્ર સમજવાનું છે ઓકે। तो लेंस नु सूत्र सर्वप्रथम कोने कहेवाय छे एनी व्याख्या जो केवी होय तो आपणे व्याख्या लखी शकीए छीए के पात्रा अने नाना मुखवारा पात्रा अने नाना मुखवारा लेंस माटे वस्तु अंतर u प्रतिबिंब अंतर v प्रतिबिंब अंतर v अने केंद्र लंबाई f वच्चेनो संबंध दर्शावता सूत्रने वच्चेनो संबंध दर्शावता सूत्रने शुं कहे छे अथवा तो दर्शावता समीकरणने लेन्सनो सूत्र कहे छे। આ થઈ ગઈ એની વ્યાખ્યા। વ્યાખ્યા શું છે જરા ધ્યાનથી સાંભળજો કે પાત્રા અને નાના મુખવાળા લેન્સ માટે વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને શું કહે છે લેન્સનું સૂત્ર કહે છે। જો આપણે લેન્સનું સૂત્ર કેવું હોય તો એ સૂત્ર કંઈક આવું બને છે 1/v માઈનસ 1/u બરાબર શું આવે છે 1/f બરાબર છે। આ ટાઈપનું એક સૂત્ર બને છે આ યાદ રાખજો મોસ્ટ આઈએમપી છે અને ખૂબ જ કામની વસ્તુ પણ છે બરાબર। એટલે આ સૂત્ર વ્યવસ્થિત તમારે તૈયાર કરવાનું રહેશે મોડ થઈ જવું જોઈએ ભાઈ। આને તમારે લગભગ 1/f બરાબર 1/v માઈનસ 1/u પણ લખી શકાય છે અને આમ ના લખો કદાચ કોઈ એમ કે સાહેબ હું આમ લખું તો ચાલો 1/f बराबर 1/v माइनस 1/u कोई चिंता नहीं आम पर लखी सके बराबर छे ओके। એના પછી જો હું મોટવણીની વાત કરું કે મોટવણી કોને કહેવાય છે તો મોટવણીને પણ આપણે સમજી શકીએ છીએ મોટવણી જેના આપણે m વડે દર્શાવીએ છીએ બરાબર ઓકે। મેગ્નિફિકેશન જેને કહેવાય છે મોટવણી તો મોટવણીની વ્યાખ્યા લખવી હોય તો મોટવણીની વ્યાખ્યા શું બને છે જરા જોજો બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ h' અને વસ્તુની ઊંચાઈ h ના ગુણોત્તરને મોટવણી m કહે છે મોટવણી m કહે છે ક્લિયર છે આખી વાત। કોનો કોનો ગુણોત્તર છે લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ ના ગુણોત્તરને શું કહે છે મોટવણી। એટલે આપણે જો મોટવણી બરાબર કેવું હોય તો મોટવણી બરાબર શું લખવામાં આવશે કોનો કોનો ગુણોત્તર છે તો પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા શું આવે છે વસ્તુની ઊંચાઈ। તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહે છે મોટવણી કહે છે ઓકે। અહીંયા આગળ જોજો મોટવણી m બરાબર જો કેવું હોય તો પ્રતિબિંબની ઊંચાઈ જનરલી આપણે h' વડે દર્શાવીએ છીએ અને વસ્તુની ઊંચાઈ જે છે એને h વડે દર્શાવીએ છીએ। આપણે ભવિષ્યની અંદર એક બીજું સૂત્ર પણ તારવવાના છીએ મોટવણી m બરાબર v/u આ બંને મોટવણીના સૂત્રો છે જે આપણે તારવવાના છે બરોબર છે। તો સિમ્પલ વાતો છે ઈઝીલી તમે સમજી શકો છો આની અંદર કોઈ પણ જાતની તમને તકલીફ પડે એવી નથી બરોબર। પહેલા લેન્સનું સૂત્ર યાદ રાખો 1/v - 1/u બરાબર 1/f અથવા તો 1/f બરાબર 1/v - 1/u અને મોટવણી મોટવણીની વ્યાખ્યા શું છે કે લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની ઊંચાઈ h' અને વસ્તુની ઊંચાઈ h ના ગુણોત્તરને શું કહે છે મોટવણી કહે છે। એનું સૂત્ર આ છે મોટવણી m = h' / h અને બીજું સૂત્ર પણ એક આવે છે
મોટવણી m બરાબર v / u ઓકે ચલો આનું નોટ કરો એના પછી આપણે આ સૂત્રનું તારવીન બતાવીએ કે કઈ રીતે મોટવણીનું સૂત્ર તારવી શકાય છે ચલો નોટ કરો આને થઈ ગયું ઓકે ચલો જવા દઉં છું આને હવે એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો ભાઈ મોટવણીનું સૂત્ર m = v / u કઈ રીતે તારવી શકાય છે બહુ સિમ્પલ મેથડ છે ઈઝીલી તમે એને સાબિત કરી શકો છો કઈ રીતે તારવીશું જરા જોઈએ ઓકે આપણે અહીં આગળ એક ક્વેશ્ચન એવો બનાવીએ કે ગોલીય લેન્સ માટે મોટવણીનું સૂત્ર m બરાબર v / u તારવો આવો એક ક્વેશ્ચન બની જાય કે ગોલીય લેન્સ માટે મોટવણીનું સૂત્ર m બરાબર v / u આપણે તારવવાનું છે કઈ રીતે તારવી શકાય છે જરા જોજો સિમ્પલ આઈડિયા આપણે વિચારીશું લાસ્ટ લેક્ચરની અંદર જે સમજ્યા હતા એનો થોડો યુઝ કરીશું સમજી લો કે અહીંના આગળ એક બહિર્ગોળ લેન્સ છે આ રીતનો આ આપણી મુખ્ય અક્ષ છે અહીંના આગળ જે આવે છે લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર છે આપણે જાણીએ છીએ કે બહિર્ગોળ લેન્સના બે મુખ્ય કેન્દ્રો હોય છે અહીંયા આગળ કેવું હોય આપણે કહી દઈએ f1 અને અહીંયા આગળ કેવું હોય તો કહી દઈએ f2 બરોબર છે અહીંયા આગળ કેવું હોય તો 2f1 જે વક્રતા કેન્દ્રનું બિંદુ કહેવાશે અને અહીંયા આગળ કેવું હોય તો આપણે કહી દઈએ 2f2 ક્લિયર છે આ વસ્તુ ઓકે હવે વસ્તુને આપણે સપોઝ વસ્તુ જે છે એના આપણે સપોઝ 2f1 થી થોડેક દૂર અહીંયા અહીંયા આગળ આપણે એક વસ્તુ મૂકી દી છે વસ્તુનું નામ આપો આપી દીએ વસ્તુ એ બી આપણી વસ્તુ જે જેની ઊંચાઈ કેવી હોય કહી દીએ h જેટલી છે ઊંચાઈ કેવી છે h જેટલી ઓકે હવે આ વસ્તુનું જે પ્રતિબિંબ આ તરફ રચાવવાનું છે બરોબર એ પ્રતિબિંબ કેવું હશે એ સમજવા માટે આપણે પ્રકાશનો બે કિરણો વિચારવા પડશે જે ગઈકાલે આપણે વિચારતા હતા એવો ને હોય બરોબર છે તો ચલો પહેલું પ્રકાશનું કિરણ જે મુખ્ય અક્ષની સમાંતર હોય મુખ્ય અક્ષની સમાંતર કિરણ જે હોય એ વક્રીભવન પામી અને હંમેશ વક્રથી પસાર થાય છે તો મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય આવું આપણે શીખેલા છે ને ભાઈ કે મુખ્ય અક્ષની સમાંતર કોઈ કિરણ આપાત થાય લેન્સ પર તો એ વક્રીભવન પામી અને હંમેશ વક્રથી પસાર થાય છે તો મુખ્ય કેન્દ્ર F2 માંથી બીજું પ્રકાશનું જે કિરણ છે એ આપણે ઓપ્ટિકલ સેન્ટરમાંથી વિચારી તો એ તો સાહેબ સીધે સીધું નીકળી જાય એનું કદાપી વક્રીભવન થાય નહીં આ રીતે બરોબર છે આ રીતે આપણે એને દોરી શકીએ છીએ એ સીધે સીધું નીકળી જાય આ બંને કિરણો જે બિંદુ પાસે છેદે આ બંને કિરણો જે બિંદુ પાસે છેદે તો આગળ વસ્તુનું શું રચાશે પ્રતિબિંબ જેના આપણે નામ આપી a' b' અને એની ઊંચાઈ આપણે કહી દઈએ h' જે f2 અને 2f2 ની વચ્ચે રચાશે ઓકે તો અહીંયા આગળ જોજો કે મેં શું વિચારેલું છે મેં જે વસ્તુ છે એ 2f1 થી થોડેક દૂર મૂકેલી છે ગઈકાલનો એક કિસ્સો હતો આવો અને વસ્તુમાંથી નીકળતા પ્રકાશના બે કિરણો વિચારેલા છે પહેલું કિરણ જે મુખ્ય અક્ષની સમાંતર હોય એ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય અને બીજું પ્રકાશનું કિરણ જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય તો એ તો સીધે સીધું નીકળી જાય આ બંને કિરણો જે બિંદુ પાસે છેદે તો આગળ વસ્તુનું શું રચાય છે પ્રતિબિંબ રચાય છે જેને આપણે નામ આપીએ છીએ a' b' ઓકે હવે જરા જુઓ ગઈકાલે મેં તમને શીખવાડ્યું છે કે ભાઈ લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી વસ્તુ વચ્ચેનું જે અંતર છે એને શું કહેવામાં આવે છે વસ્તુ અંતર u લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી પ્રતિબિંબ વચ્ચેનું જે અંતર છે એને કહેવાય છે પ્રતિબિંબ અંતર v આ વસ્તુ અંતર u છે આ પ્રતિબિંબ અંતર v છે ઓકે હવે જરા જોઈએ કે આપણે લેન્સની જો મોટવણી કેવી હોય તો લેન્સની મોટવણી નું આપણે એક સૂત્ર હાલ જોયું હતું લેન્સની મોટવણી બરાબર આપણું સૂત્ર હતું પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા શું હતું વસ્તુની ઊંચાઈ આ બંનેનો ગુણોત્તર હતો સાહેબ પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા શું આવે છે વસ્તુની ઊંચાઈ તો લેન્સની મોટવણી કેવી હોય તો મોટવણી m બરાબર શું થઈ જાય પ્રતિબિંબની ઊંચાઈ શું છે h' / વસ્તુની ઊંચાઈ શું છે h તો આ મોટવણીનું પહેલું સૂત્ર બરોબર જે આપણે આગળ વાત કરી એનું છે ઓકે હવે જરા જોજો
હવે એનાથી આગળ જો આપણે જે બીજું સૂત્ર હતું એને જો તારવવું હોય તો કઈ રીતે તારવી શકાય છે તમે આકૃતિની અંદર ધ્યાનથી જુઓ ધ્યાનથી કે અહીંયા આગળ તમને એક ત્રિકોણ દેખાય છે ત્રિકોણ A B O દેખાય છે ત્રિકોણ A B O કયા પ્રકારનો ત્રિકોણ છે તમે કહેશો કાટકોણ ત્રિકોણ છે બીજો પણ એક ત્રિકોણ દેખાશે ત્રિકોણ A' B' O આ બીજો ત્રિકોણ છે એ પણ સાહેબ કાટકોણ ત્રિકોણ છે આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણો છે કેવા ત્રિકોણો છે સમરૂપ ત્રિકોણો તો અહીંયા આગળ આપણે લખીએ કે આકૃતિ પરથી ત્રિકોણ ABO અને ત્રિકોણ A'B'O કેવા ત્રિકોણો છે તો સમરૂપ ત્રિકોણો છે બરોબર બે ત્રિકોણો છે ત્રિકોણ ABO અને બીજો ત્રિકોણ કયો છે A'B'O આ બંને ત્રિકોણો કેવા છે સમરૂપ ત્રિકોણ તે બધા 7મા 8મા ધોરણની અંદર ભણતા હતા કે સમરૂપ ત્રિકોણો હોય તો એની બાજુઓ પણ કેવી હોય સમરૂપ હોય બરોબર છે તો હું તમને એમ પૂછું કે ચલો AB ને સમરૂપ બાજુ આ ત્રિકોણની અંદર કઈ હશે આ બે ત્રિકોણ તો જોયા ને તમે આ દેખાય છે તમે જુઓ એવું હોય તો હું આ રીતે બતાવું હવે તમે ઈઝીલી ત્રિકોણને ઓળખી શકશો જો આ રહે ઓકે તો ચલો મને એમ કહો કે AB ને સમરૂપ બાજુ અહીંયા કઈ દેખાય છે A'B' તો એ બંનેનો ગુણોત્તર લેવાનો જે સમરૂપ હોય એનો તો AB અપન શું આવે છે A'B' ઇઝ ઇક્વલ OB ને સમરૂપ બાજુ અહીંયા કઈ આવે છે આ OB જે છે એને સમરૂપ બાજુ કઈ આવશે OB' તો OB ને સમરૂપ બાજુ આવે છે OB' ખ્યાલ આવે ફરીથી કહો AB ને સમરૂપ બાજુ અહીંયા કઈ છે A'B' અને OB ને સમરૂપ બાજુ કઈ આવશે OB' ઓકે ચલો AB બરાબર કોની ઊંચાઈ છે જરા કહી દો AB બરાબર કોની ઊંચાઈ છે વસ્તુની ઊંચાઈ જેના આપણે h કહી દીએ અપન A'B' કોની ઊંચાઈ છે પ્રતિબિંબની ઊંચાઈ હવે અહીંયા સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લેવાની છે એટલે આ નીચે તરફનું અંતર છે મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું બરોબર યા પદ્ધતિ યાદ છે ડાબી તરફના અંતરો ઋણ જમણી તરફના ધન ઉપર તરફના ધન નીચે તરફના ઋણ તો આ નીચે તરફનું અંતર છે ઊંચાઈ છે તો એ ઋણ આવશે તો માઈનસ h' is equal to OB OB બરાબર શું છે ભઈ O થી B વચ્ચેનું અંતર વસ્તુ અંતર છે પરંતુ એ ડાબી તરફનું અંતર છે એટલા માટે કેવું આવે માઈનસ ઋણ આવશે અને OB' જે આપણું પ્રતિબિંબ અંતર છે એ જમણી તરફનું અંતર છે એટલે કેવું આવશે ધન આવશે બંને બાજુની માઈનસ નિશાનીઓ દૂર કરી શકીએ તો આપણે અહીં લખોડ લખી શકીએ કે h / h' = u / v જો આપણે મોટવડી મેળવવી હોય બરોબર છે તો એના માટે બંને બાજુ વ્યસ્ત લઈ લઈએ તો શું થઈ જશે અથવા તો ક્રોસ ગુણાકાર કરી દઈએ ખાલી તો અહીંયા આગળ આનો બંને બાજુ વ્યસ્ત લઈ લો તો h' / h બરાબર અહીંયા વ્યસ્ત લઈએ તો v / શું થઈ જાય u બંને બાજુ વ્યસ્ત લીધો તો અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય છે મોટવણી તો મોટવણી m બરાબર v / શું થઈ ગયું u આ મોટવણીનું સૂત્ર થઈ ગયું જે ખૂબ જ કામની વસ્તુ બને છે બરોબર સિમ્પલ વસ્તુ છે ઈઝીલી તમે આને ટેકલ કરી શકો છો આની અંદર કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડે એવી નથી ખ્યાલ આવશે આની અંદર ખાસે એકદમ ઈઝી વસ્તુ છે બરોબર અહીંયા આગળ જ્યારે આપણે બે ત્રિકોણ ધ્યાનમાં લઈએ છીએ તો એ વખતે બે ત્રિકોણ કયા ધ્યાનમાં લેવા એ ધ્યાન રાખજો ખાલી કે ત્રિકોણ ABO અને બીજો ત્રિકોણ કયો છે A'B'O જે સમરૂપ ત્રિકોણો છે તો બાજુઓની ખાલી સરખામણી કરવાની છે તમારો જવાબ ઈઝીલી મળી જશે ઓકે ચલો આને નોટ કરી લો ઝડપથી નોટ કરી લો ઉભા રહેવા મજબૂર બન્યા છે ખબરમાં આગળ વધતા વાત કરીશું વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ અને શાળાના 15 જેટલા અનુભવી શિક્ષકોએ કોરોના વાયરસની મહામારી વચ્ચે અનોખો પ્રયોગ શરૂ કર્યો શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ગુજરાતી માધ્યમના રાજ્યભરના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચે તેનો પ્રયાસ કર્યો છે શિક્ષકો દ્વારા લોકડાઉનમાં પોતાના ઘરેથી જ અભ્યાસક્રમ ભણાવી વિડીયો રેકોર્ડિંગ કરી પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાઈ રહ્યો છે જેથી વિદ્યાર્થીઓ પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ ધોરણ અને વિષયનો અભ્યાસ કરી શકે
ના પરિણામે આજે શાળાઓ કોચિંગ ક્લાસીસ વગેરે બંધ થયેલ છે જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત રીતે પડી રહી છે તેથી અમે વિચાર કર્યો કે આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરીએ તેથી અમે યુટ્યુબ પર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ શરૂ કરી છે જેમાં અમારા ધોરણ 8થી 12 સાયન્સ સુધીના શિક્ષકો વિડિયો લેક્ચર્સ દ્વારા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે આવનારું વર્ષ છે એની માટે ઘરે બેસીને તૈયારી કરી શકે એ માટે સારા વિકલ્પની દરેક જણને જરૂર હતી અમારા બાળકોને પણ ઘરે અભ્યાસ કરાવતી વખતે ક્યારેક એ પૂછતા કે પપ્પા આનું શું થાય દરેક વિષયના આપણે એક્સપર્ટ ના હોય ને દરેક વાલી દરેક વિષય દરેક ધોરણમાં પોતાના બાળકને ભણાવી ના શકે આવી ઘણી બધી મૂંઝવણો હતી તો એના ઉપાય રૂપે ઉત્પલભાઈને વાત કરી અને એમણે કહ્યું કે આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીએ અને ઓનલાઈન ક્લાસીસની અંદર બધા જ શિક્ષકો અલગ અલગ ધોરણના અલગ અલગ શિક્ષકો અલગ અલગ વિષયનું રોજનું એક કલાકનું શિક્ષણ આપતા હોય છે એટલે એને આપણે ઘરે બેસીને બાળકો જોઈ શકે સમજી શકે ભણી શકે અને યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરવામાં આવી હોવાથી એક વખત એને જોયા પછી ફરીથી એ લિંક દ્વારા ઓપન કરીને વારંવાર એનું રિવિઝન પણ કરી શકે છે એટલે મારા મતે સર્વ બાળકો માટે અને ઘરે બેસીને અભ્યાસ કરવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ આ વસ્તુ છે